सब्सक्राइब करो आ चैनल ने। पप्पू बिचारो मानस सारो तो किस्मत नो छे मार्यो चाल इनी सीधी पण रस्ता वाका बैड लक नड़वाना ना छोड़े मौका सेल्फी ले तो एक्सरे जेवा जुओ पड़े एना फोटा अरे यार परिवार सगड़ो संसार एने मारे तशरीफे गोदा मोटा જોલી આજે સવારે છે ને તે મારી જયારે ઊંઘ બગાડી ને ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો પણ મન્યાની દુકાન નો આમ બધો નાસ્તો લઈ આવ્યો ને મજા પડી ગઈ મજા હું શું કહું છું જોલી આ મન્યો દુબઈ ગયો છે તો થોડોક વખત માટે તું એની દુકાન સંભાળવાનો છે તો આ જ રીતે રોજે રોજ નાસ્તો લેતો આવજે હા બોલ આજે છે ફન ડે આજે છે ફન ડે એવરી ડે ઇઝ નોટ સન્ડે આજે મફત કાલથી રોકડા બસ હવે સરસ મજાની ચા મળી જાય ને તો જલસો થઈ જાય ચા નહીં મળે કુસુમ ભાભીએ ચા બનાવવાની બાધા લીધી છે હું તો ચાલી આપણા ઘરે ચા પીવા પણ શું કામ જ્યાં સુધી મારી રીલ્સમાં 100 લાઇક્સ અને કોમેન્ટ નહીં આવે ને ત્યાં સુધી આ ઘરમાં ચા નહીં બને અચ્છા અરે શું અચ્છા અરે એની બાધામાં અમારે બધા ચા નહીં પીવાની એવું કઈ થોડું હોય પપ્પુ કમ્પ્લેન નહીં કર કુસુમ ભાભીની હોબીને સપોર્ટ કર હોબી નથી મારું પ્રોફેશન છે એકવાર ઇન્ફ્લુએન્સર બની જઈશ ને પછી લોકો બ્રાન્ડનું પ્રમોશન કરવા મારી પાસે આવશે હોટલમાં ફ્રીમાં જમવા બોલાવશે ફેશન ડિઝાઇનર્સ નવા નવા કપડાં સામેથી પહેરવા મોકલાવશે ટ્રાવેલ કંપની વાળા ટ્રાવેલ કરવા મોકલશે અને ઉપરથી પૈસા પણ આપશે પણ પપ્પુડી મને રીલ્સ બનાવવામાં સપોર્ટ જ નથી કરતો પપ્પુ તારે સપોર્ટ કરવો જોઈએ એમ તને બહુ લાગી આવતું હોય તો તું કર સપોર્ટ એ તો એમાં શું છે ભાભી રીલ્સ બનાવવા માટે તમને જરૂર હોય ને તો અડધી રાતે તમારા દિયરને બોલાવજો અડધી રાત સુધી રાહ ન જોઉં અને કહું કે અત્યારે જ બનાવીએ તો ફરીથી મજા નહી ફરીથી ફરીથી ચલો હા 1 2 3 મિરના મિકિંગ કિંગ 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 બબ કિંગ કિંગ રાત ચાંદ
ફરતી ફરતી ચાલ ફરીથી નહીં હે કે ફરીથી નહીં હા સપોર્ટ કર ભાભીના દિયર ભાભીને સપોર્ટ કર સપોર્ટ કર મને દુકાને જવા મોડું થાય છે હું નીકળું છું એ ઉભરા ચાલી ઉભરા ચાલી મજા આવી ઢેકા મારવાની છોડે બધું આજે જમવામાં શું બનાવ્યું છે કારેલાની કઢી અને કંકોડાની બિરયાની લઈ આવ ના આજે મારે ઉપવાસ છે ધીરે બા ધીરે ધીરે શું થયું બા અરે જે કરિયાણાવાળાની દુકાનની બહાર હું મારી શાકની લારી લગાવું છું ને એના ઓટલા પર બા અચાનક આવીને બેસી ગયા અને મને કેવા લાગ્યા કે હું મારું ઘર ભૂલી ગઈ છું મેં બાને કીધું કશો વાંધો નહીં હાલો હું તમને ઘરે લઈ જાઉં મેં તમારું ઘર જોયું છે સારું કર્યું સારું કર્યું પાપુ અને 50 રૂપિયા આપ આલે જય શ્રી કૃષ્ણ બા પાપુ અને 100 રૂપિયા આપ બીજા 100 રૂપિયા છે ને એ મને પગે લાગ્યો જય શ્રી કૃષ્ણ કીધું 100 આપી દે અરે નથી જોઈતા મારે તમારા હરામના પૈસા તો આય 50 આપ 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 બા આખા એરિયામાં બધાને ખબર પડી ગઈ છે કે હીરાબાને જય શ્રી કૃષ્ણ કહો તો 50 રૂપિયા આપે પગે લાગો તો 100 રૂપિયા આપે ગઈકાલે બા મંદિરે ગયા ત્યારે ઓલા ચોળાફળી વાળાએ આમ જય શ્રી કૃષ્ણ કહ્યું અને બા પાસેથી 50 રૂપિયા પડાવ્યા ફરી પાછી બા મંદિરેથી આવી તો ફરી પાછું જય શ્રી કૃષ્ણ કહી અને ફરી પાછા 50 રૂપિયા પડાવ્યા હું ક્યારે મંદિરે ગઈ હે ભૂલી ગઈ અરે ગઈકાલે મંદિરે નહોતી ગઈ અને આજે પણ તો તું મંદિરેથી આવી ના પપુડા હું ક્યાં મંદિરે ગઈ છું આજે અરે હમણાં તો તું મંદિરેથી આવી તને યાદ નથી એક્ચ્યુઅલી બા ને હવે કશું યાદ નથી રહેતું પપુડી ગઈકાલે અમે 3 કલાક સુધી ગરબાના સ્ટેપ્સ પ્રેક્ટિસ કર્યા રીલ્સ બનાવવા અને રીલ્સ બનાવવા ગયા તો બા સ્ટેપ્સ જ ભૂલી ગયા હા નહીં મારું ભૂલવાનું આજકાલ વધી ગયું છે મારે હવે ડાયરીમાં લખવું પડશે એ કુસુમ તે મારી ડાયરી જોઈ શેની ડાયરી એ તો કોઈ અગત્યની વાત હોય અગત્યનો બનાવ હોય તો હું એમાં લખતી હોઉં છું એ મારી કાળી ડાયરી મેં ક્યાં હાય કુસુમ ભાભી કુસુમ ભાભી તમારી ઇન્સ્ટા સ્ટોરી માટે એક મસ્ત કન્ટેન્ટ મળી ગયો છે તું જલ્દી બોલ તમે રેકોર્ડ કરો પપ્પુ ભાઈ જો તમે મારા સવાલનો જવાબ 1 મિનિટમાં આપ્યો ને તો હું તમને 100 રૂપિયા આપીશ અને જો તમે જવાબ નહીં આપ્યો તો તમે મને 100 રૂપિયા આપશો એવી કઈ બે વસ્તુ છે જે તમે બ્રેકફાસ્ટમાં ન ખાઈ શકો એ ખબર છે મને ખબર છે મને હા કે કે આ આ આ સવાલ જ હેપી મને કાલે પૂછ્યો તો બા 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 પ્લીઝ પ્લીઝ તમે એમને નહીં કહેતા પણ અત્યારે ભૂલી ગયો મેં મારી કાળી ડાયરીમાં લખ્યું હતું જોઈ શું તો મારી કાળી ડાયરી પપ્પુ ભાઈ જલ્દી બોલો છેલ્લી 10 સેકન્ડ બચી છે શું ન ખવાય ટાઈમ ઇઝ અપ એવી બે વસ્તુ છે જે તમે બ્રેકફાસ્ટમાં ન ખાઈ શકો લંચ અને ડિનર લાવો લાવો 100 રૂપિયા લાવો લે મસ્ત ઇન્સ્ટા સ્ટોરી બની ગઈ બ્રેકફાસ્ટમાં તમે બે વસ્તુ ન ખાઈ શકો લંચ અને ડિનર જો મારી ડાયરીમાં લખ્યું છે ને જોવા દે તારી ડાયરીમાં બીજું શું શું લખ્યું છે પપ્પુના ડેબિટ કાર્ડનો પિન નંબર છે 5656 મેં તને ના પાડી હતી ને બાને ડેબિટ કાર્ડનો પિન નંબર નહીં આપતી ફરી પાછા 100 બટેટા વડાના બોક્સનો ઓર્ડર આપી દેશે ને તો ઉપાધિ થશે ગૌશાળામાં દાનમાં પૈસા આપવાના બાને પપ્પુ પાસેથી પૈસા લઈને આયુષને આપવાના છે એટલે ગાયને દોઈને તું કૂતરાને પીવડાવવા માંગે છે આયુષ નાલાયક નીચે આવ ગુડ મોર્નિંગ એવરીવન મારું નામ છે આયુષ પારેખ પ્લીઝ મને કોઈ આપો બટેટા પૌવા એન્ડ પાઈનેપલ જ્યુસ પણ આમાં પ્રાસ નહીં આવ્યો અત્યારે મને ભૂખ લાગી છે જો હું રાઇમિંગ કરવા જાઉં તો ભૂખ્યો મરી જાઉં અરે તને તો છે ને ખાવાનું જ ના આપવું જોઈએ નાલાયક બા પાસેથી ગૌશાળાના નામે પૈસા પડાવે છે હું શું કરું જો મેં તમને કીધું હોત પપ્પા પ્લીઝ પૈસા આપો આજે મારે લઈ જવી છે મારી ગર્લફ્રેન્ડને ઓન ડેટ તો તમે મને જોરથી ખેંચીને મારી હોત ફેટ એટલે જ
એટલે જ મેં એને કીધું તું કે હું ગૌશાળાના નામે પૈસા માંગીશ અને તને આપી દઈશ. આગળ વાંચવા દે શું લખ્યું છે તે. જામ ખંભાળિયાની જમીનના કાગળિયા બેંકમાંથી કઢાવીને કોને આપ્યા છે એ લીલી ડાયરીમાં લખ્યું છે. બા, તે જામ ખંભાળિયાની જમીનના કાગળિયા કોને આપ્યા? એ મેં લીલી ડાયરીમાં લખ્યું છે. હવે લીલી ડાયરી શોધો, શોધો લીલી ડાયરી. એ પપ્પા, શોધવા પરથી યાદ આવ્યું, તમારી મારા માટે એક છોકરી શોધવાની છે. હવે મારી પરણવાની ઈચ્છા થઈ છે. અરે, તું શાક લેવા જાય છે ત્યારે સાથે તને કોઈ કોથમીર મફતમાં નથી આપતું, તને છોકરી આપશે. જોક મારવાનું બંધ કરો, મારા માટે છોકરી શોધો. પેલા ડાયરી શોધ. અરે, ત્યાં જો ને, એની પાછળ ક્યાંક ન પડી હોય. હે પપ્પા, હા જો, બાના જે ચશ્મા ખોવાઈ ગયા ને, મળી ગયા. બોલો, આ જુઓ બાના, હજી એક બીજા ચશ્મા. એ હજી એક ચશ્મા બાના. બા, તું ચશ્મા ખૂણે ખાચરે મૂકીને ભૂલી જાય છે ને પછી નવા ચશ્મા મંગાવ મંગાવ કરે છે. તું પૈસાનું પાણી કર બસ. પપ્પા, ડાયરી શોધો ને. હા, હવે બીપીની ગોળીઓથી એસિડિટી થાય છે માટે બીપીની ગોળીઓ બાથરૂમમાં ફેંકી દેવાની છે એ યાદ રાખવાનું છે. 1000 રૂપિયાની ગોળીઓ બા બાથરૂમમાં ફ્લશ કરી નાખે છે. બા, શું કરું હું તારું? શું છે, શેની બુમા બુમો કરે છે તું? તું બીપીની ગોળીઓ ટોયલેટમાં ફ્લશ કરી નાખે છે. હું શું કામ બીપીની ગોળી લઉં? કારણ કે તને બીપી છે. ક્યારથી? બા છે ને, ખરેખર ગજનીની આમિર ખાન થઈ ગઈ છે અને કશું યાદ નથી રહેતું. સેના લવારા કરકર કરે છે. અરે, બીજું જોવા દે, બીજું શું શું લખ્યું છે. જામ ખંભાળિયાની જમીનના દસ્તાવેજ કોને આપ્યા છે એ મેં લાલ ડાયરીમાં લખ્યું છે. હવે લાલ ડાયરી શોધવાની, મારી આખી જિંદગી ડાયરીઓ શોધ્યા કરવાની, હવે લાલ ડાયરી શોધો. પણ એ બાના રૂમમાં તો નથી. તો બીજા કોઈ રૂમમાં શોધો. શું શોધવાનું છે? બાની લાલ ડાયરી જેમાં બાએ બધી અગત્યની વાતો લખી છે. હા, ક્યાં છે? કૃષ્ણ ભગવાનના ફોટાની નીચેના ડ્રોવરમાં. તો બોલ ને. પપ્પા, ટેન્શન નહીં લો, હું છું ને. ખોલ 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 આને. આના કરતા ડાયરેક્ટ હાથ તોડ્યું હોત તો. ઓકે, શું ઓકે? લાવ જવી. મળી ગઈ, મળી લાલ ડાયરી. જામ ખંભાળિયાની જમીનના દસ્તાવેજ જમકુ પાસે છે. કોણ જમકુ? કોણ જસુડી? હવે આ જસુડી કોણ છે? મને શું ખબર, પણ હમણાં તે કહ્યું ને કોણ જસુડી. મને નથી ખબર કોણ જસુડી. તો પછી તે મને કેમ પૂછ્યું કે કોણ જસુડી? અચાનક તે મારી સામે જોઈને પૂછ્યું કે કોણ જમકુ. મને ગુસ્સો આવ્યો કે મને નથી ખબર કોણ જમકુ, તો આ માણસ મને કેમ પૂછે છે? એટલે મેં તારી સામે એવું નામ લીધું જેને તું ન ઓળખતો. આને બદલો લીધો કહેવાય. આ બદલો લેવાનો ટાઈમ છે? આ બદલો લેવાનો ટાઈમ છે? તને કઈ ભાન ભાન પડે છે? બદલો લેવાનો કયો યોગ્ય ટાઈમ હોય એ જણાવજો જરા. એક ફેટ મારે મને બા પર કોન્સન્ટ્રેટ કરવા દે. બા,
આ જમકુ કોણ છે જેને તે તારી જામખંભાળાની જમીનના દસ્તાવેજ આપ્યા છે? કોણ જમકુ? બા, તે પોતે ડાયરીમાં લખ્યું છે કે મેં જમકુને જામખંભાળિયાની જમીનના દસ્તાવેજ આપ્યા છે. હા, યાદ આવ્યું, જમકુ ફોઈ. અમે એને લાડમાં જમકુ કહેતા. એનું નામ તો જમના ફોઈ છે. જમના ફોઈ રાજકોટ વાળી. તને યાદ છે, તું નાનો હતો ત્યારે એને તને ખોળામાં બેસાડ્યો હતો અને પછી તું રમતા રમતા એને ત્યાં પી પી કરી. બાબા, ખ્યાલ આવી ગયો. બા, ખ્યાલ આવી ગયો. પણ બા, ત્યાં જમના ફોઈ ને પેપર સાપ્યા જ કેમ? ડાયરીમાં લખ્યું હશે. વાંચ. જમકુને દસ્તાવેજ કેમ આપ્યા છે એ રાખોડી ડાયરીમાં લખ્યું છે. હવે મારે રાખોડી ડાયરી શોધવાની. મારી આખી જિંદગી ડાયરીઓ શોધવામાં જશે. ત્યાં ટેબલ પર રાખોડી રંગનું શું છે? એક મિનિટ. આ રાખોડી ડાયરી આ રહી. જમકુને અમીર માણસ જેવો અનુભવ કરવો હતો એટલે મેં એને થોડા દિવસ માટે જમીનના કાગળિયા રાખવા માટે આપ્યા હતા. બા, આ રીતે કોઈને જમીનના કાગળિયા આપી દેવાય? હવે જમકુ ભાઈને ફોન લગાડ. શું કામ કરવાનો ફોન? અરે, આટલી વારમાં ભૂલી ગઈ. ઉભી રહે, મને જ ફોન લગાડવા દે. હલો, જમકુ ભાઈ? જમકુ ભાઈ નહીં, હું ભણો બોલું. એટલે પપ્પુડા, અચાનક ચમ યાદ આવી જમકુ ભાઈની? એક નાનકડું કામ હતું. જમકુ ભાઈને ફોન આપને. પહેલા છે ને, તું મને સરસ મજાની શેરની ટીપ આલ. તું એક કામ કર, ટમટમ ઇન્ફ્રાના શેર્સ લઈ લે. 5G ફોન આવશે ને તો 2 રૂપિયા વાળો શેર 200 રૂપિયાનો થઈ જશે. હવે જમકુ ફઈને ફોન આપ. ફોઈબા તો નહીં, ફોન ઘેર મૂકીને જ્યાં. ફોન ઘેર મૂકીને જમકુ ફઈ ક્યાં નહીં જ્યાં? અમારી મોટી બેન ભાવનાની હુવાવડ આવવાની છે ને, એટલે અમેરિકા જ્યાં છે. અમેરિકા ગયા છે? હવે ઠીક છે, ફોન મૂકું છું. અને સાંભળ, હા, ઓલા ટમટમ ઇન્ફ્રાના શેર નહીં લેતો. હ? ચમ, અરે હમણાં જ મેસેજ આવ્યો કે કંપની ઉઠી ગઈ છે. તું એ યાર કોકદાર ભરાઈ દે હો પપુડા. જમકુ ભાઈ એની દીકરી ભાવનાની સુવાવડ કરાવવા માટે અમેરિકા ગઈ છે. ખબર નહીં જમીનના પેપર્સ કોને આપીને ગઈ હશે. અમેરિકા ભાવના બેનને જ ફોન લગાડો ને. હા, એ જ કરવું પડશે. હલો. હલો ભાવના, હું તમને જ ફોન કરવા જઈ રહી હતી. કેમ, શું થયું? મારી મમ્મીની ડેથ થઈ ગઈ છે. શું શું થયું? જમકુ ભાઈ ગુજરી ગઈ. પપ્પુ બિચારો માણસ સારો, તોય કિસ્મત નો છે માર્યો. ચાલ એની સીધી પણ રસ્તા વાંખા, બેડ લક નડવાના ના છોડે મોકા. સેલ્ફી લેતો એક્સરે જેવા, જુઓ પડે એના ફોટા. અરે યાર પરિવાર સઘળો સંસાર, એને મારે તશરીફે ગોદા મોટા. ગોટી સોડા, 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 ગોટી સોડા. એકલો દોડે તો પણ રે સહારે, લોચા વળગે કહી પપ્પુ પ્યારે. નસીબ ને કરડ્યું કૂતરું હડકેલું, રાત થી માથે પડતા જોડા.
પપ્પુના પહેરણમાં કરતા એના રફુ છે મોટા મોટા. ગોટી સોડા, 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 ગોટી